દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાના મંદિરે કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લના હસ્તે ભાદરવી પૂનમના દિવસે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે આવેલા ઐતિહાસિક ઉનાઈ મંદિરમાં ભાદરવી પૂનમ નિમિત્તે કથાકાર પ્રફુલ્લ શુક્લના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવી હતી. પ્રફુલ્લભાઈ શુક્લાએ કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતની શક્તિપીઠ સમાનની માતાનું સ્થાન છે, જેમાં ભગવાન રામનો ઇતિહાસ સમાયેલો છે. આ સ્થાન ગુજરાત મહારાષ્ટ્રના લાખો ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ પ્રસંગે નવસારીના અશોકભાઈ ગજેરા, મુકેશ ચાની, એડવોકેટ અજયભાઈ ટેલર, પ્રીતિબેન જોશી, જયંતિભાઈ ગાંધી, બંસીભાઈ ટેલર, રંજનબેન વનારસી, રીટાબેન ચૌહાણ સહિત દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરના પૂજારી દ્વારા વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજે જય અંબે. આજે ભાદરવી પૂનમનો મહાન પર્વ, મા અંબાજીના પ્રાગટ્યનો દિવસ, અને આ અંબા પ્રાગટ્યના દિવસે ઉષ્ણ અંબા માતા, ઉનાઈ માતા, જે ગુજરાતના દક્ષિણ ગુજરાતની આપણી એક શક્તિપીઠ છે, એ શક્તિપીઠના સ્થાન ઉપર માતાજીને ધ્વજારોહણ કરવામાં આવ્યું. હવન, યજ્ઞ અને પૂજા કરવામાં આવી. ખૂબ આનંદથી અને ઉત્સાહથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ એનો લાભ લીધો. નવસારીના ભારતીય જનતા પક્ષના અગ્રણી અશોકભાઈ ગજેરા, અમારા બંસીભાઈ, અમારા મિશ્રાજી, અમારા સાથે પધારેલા એડવોકેટ અજયભાઈ ટેલર અને ઉનાઈના હરેશભાઈ તથા સૌ કાર્યકરોએ આ કાર્યને ખૂબ જ આનંદિત કર્યું છે. મા ઉષ્ણ અંબા સૌનું કલ્યાણ કરે. બોલો અંબે માતા કી.